દર વર્ષે તહેવારોની સીઝન શરૂ થાય કે આરોગ્ય વિભાગ હરકતમાં આવી જાય છે. તહેવારો ટાણે સુરતમાં હજારો કરોડની મીઠાઈઓ સુરતીઓ આરોગી જતા હોય છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ તહેવારોમાં અખાદ્ય મીઠાઈનું વેચાણ ન થાય તેના પર નજર રાખવામાં આવે છે અને તહેવારની શરૂઆત પહેલાં જ આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈઓની દુકાને જઈ ત્યાંથી સેમ્પલો લેવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે હાલમાં ચંદી પડવો, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે, જેને લઈ આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવી ગયું છે અને સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઈઓની દુકાને પહોંચી આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી મીઠાઈઓ અને માવાના સેમ્પલો લેવાયા હતા અને તપાસ માટે લેબમાં મોકલાયા છે. બાઇટ વિયો ટુ. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના તહેવારે આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈઓના સેમ્પલો લેવાયા હતા, જેનો રિપોર્ટ તહેવાર પૂર્ણ થયા બાદ આવ્યો હતો. ત્યારે હવે હાલમાં લેવાયેલા મીઠાઈના સેમ્પલોનો રિપોર્ટ ક્યારે આવશે તે જોવું રહ્યું. તહેવારોને ધ્યાનમાં લઈને માવા, મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં સ્પોટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કઈ રીતનું ચેકિંગ થાય છે? સેમ્પલ લઈને આ વેનની અંદર જગ્યા પર જ ટેસ્ટિંગ. ત્યાર પછી આખા શહેરમાં ચાલશે. આજે બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત.